Okay, so kids, now what we are going to do, we are going to understand the objective practice paper, right? Aple loko objective practice paper na concepts je chhe, e joya questions je chhe, e joya, have aple loko su karvana chhiye, aple loko je chhe, ena screen recording ma jovana chhiye questions turn by turn, jenathi su thase, tamne better understanding thase, better idea avse ke kevi rite aple loko work karvana chhiye. Okay, so the first question is choose the correct option, right? Tamar loko first question je chhe e kayo karvano chhe, choose the correct option no je chhe e karvano chhe. Okay, so choose the correct option ma je first question je chhe e chhe ke we should not touch dash things. Aapne loko e kevi vastuo touch nathi karvani, soft vastuo, sharp vastuo ke ek kai nahi. આપણે કેવી વસ્તુઓ ટચ નથી કરવાની દીકરા, સોફ્ટ, શાર્પ કે એક બી નહીં. વી આર નોટ સપોઝ ટુ બી ટચિંગ શાર્પ થિંગ્સ. આપણે લોકોએ શાર્પ વસ્તુઓ જે છે એ ટચ કરવાની નથી, રાઈટ? દેન ધ નેક્સ્ટ વન ઇઝ મૂવિંગ એર ઇઝ કોલ્ડ ડેશ. મૂવિંગ એર ઇઝ કોલ્ડ વોટ? મૂવિંગ એરને શું કહેવાય છે? વિન્ડ કહેવાય છે, એર કહેવાય છે કે કાંઈ નહીં? મૂવિંગ એરને વિન્ડ કહેવાય છે. ઓકે, આપણે લોકોએ જોયું કે મૂવિંગ એર હોય એને વિન્ડ કહેવાય, રાઈટ? મૂવિંગ એર હોય એને વિન્ડ કહેવાય. ફાસ્ટ મૂવિંગ વિન્ડ હોય એને સ્ટોર્મ કહેવાય. સ્લો મૂવિંગ વિન્ડ હોય એને શું કહેવાય? બ્રીઝ કહેવાય. મૂવ કરતી હોય એર એને વિન્ડ જ કહેવાય. અને વિન્ડના બે ટાઈપ્સ કયા છે? સ્ટોર્મ જે ફાસ્ટમાં આવે છે અને સ્લોમાં બ્રીઝ આવે છે, રાઈટ? વી શુડ ડ્રિંક ડેશ વોટર. આપણે કેવું વોટર પીવું જોઈએ? ચોખ્ખું વોટર પીવું જોઈએ કે ગંદુ વોટર પીવું જોઈએ? આપણે લોકોએ જ્યારે વોટરવાળો ચેપ્ટર લર્ન કર્યો કિડ્સ, ત્યારે આપણે લોકોએ જોયું કે કઈ ટાઈપનું વોટર જે છે આપણે લોકોએ ડ્રિંક કરવાનું છે. તો આપણે લોકોએ કેવું વોટર ડ્રિંક કરવું જોઈએ? ક્લીન વોટર ડ્રિંક કરવું જોઈએ. આપણે જો ડર્ટી વોટર ડ્રિંક કરીએ છીએ તો શું થશે? આપણે લોકો માંદા પડી જશું, રાઈટ? જે આપણને કોઈને જોઈતું નથી. દેન ધ નેક્સ્ટ વન ઇઝ there are dash types of plants. તો કેટલી ટાઈપ્સના પ્લાન્ટ્સ છે આપણે લોકોએ જોયું? ક્લાઇમ્બર, ક્રીપર, હર્બ, શ્રબ ને ટ્રીઝ. તો કેટલા થયા? ક્લાઇમ્બર 1, ક્રીપર 2, હર્બ 3, શ્રબ 4 એન્ડ ટ્રીઝ 5, રાઈટ? 5 ટાઈપ્સ છે. તો આમાં આપણને ઓપ્શન છે 4, 5. તો કરેક્ટ આન્સર કયો આવશે? 5. Then wild animals live in dash. Wild animals જે છે એ ક્યાં રહેતા હોય? આપણા હાઉસમાં રહેતા હોય, ફોરેસ્ટમાં રહેતા હોય કે રોડ ઉપર રહેતા હોય? Wild animals are the animals who live in forest. ક્યાં રહેતા હોય? ફોરેસ્ટમાં, રાઈટ? Then weather is not changed by what? કઈ કઈ જ વસ્તુઓથી વેધર પહેલાં તો ચેન્જ થાય છે? એર અને સનથી છે એ વેધર ચેન્જ થતી હોય, બટ કેનાથી વેધરમાં કંઈ ચેન્જીસ નથી આવતા? મૂનમાંથી વેધરમાં કોઈ ચેન્જીસ નથી આવતા. તો મૂન વિલ બી ધ કરેક્ટ ઓપ્શન. સન ઓફ અવર આંટ ઇઝ કોલ્ડ અવર. આપણા આંટનો સન છે એટલે આંટીનો સન છે, મમ્મા કે પપ્પાની બહેનનો સન જે છે એ આપણો શું થશે? કઝિન થશે કે સિબ્લિંગ થશે? સિબ્લિંગ એટલે જેના પેરેન્ટ્સ આપણે શેર કરતા હોય, જેની સાથે આપણે પેરેન્ટ્સ શેર કરતા હોય એ. તો કઝિન જે છે એનાના આપણા પેરેન્ટ્સ સેમ ન હોય, રાઈટ? તો કઝિન વિલ બી ધ રાઈટ આન્સર. સન ઓફ અવર અંકલ ઓર આંટ ઇઝ કોલ્ડ અવર કઝિન. ઓકે, અંકલ કે આંટના છોકરા કે છોકરી મીન્સ એના સન કે ડોટર એ આપણા શું થાય? કઝિન્સ થાય, રાઈટ? તો કઝિન વિલ બી ધ રાઈટ આન્સર. We walk with our dash. આપણે આપણા કયા બોડી પાર્ટના હેલ્પથી વોક કરીએ છીએ? આપણે આપણા હેન્ડના હેલ્પથી વોક કરીએ છીએ? નો, આપણે આપણી આઈઝની હેલ્પથી વોક કરીએ છીએ? નો, આપણે આપણા લેગ્સની હેલ્પથી વોક કરીએ છીએ? યસ, વી વોક વિથ ધ હેલ્પ ઓફ અવર લેગ્સ. આપણે આપણા લેગ્સના હેલ્પથી જે છે વોક કરતા હોઈએ છીએ. ઓકે, દેન વી શુડ ડો નોટ ડુ ડેશ. આપણે કઈ વસ્તુ જે છે એ ના કરવી જોઈએ? 8 ગ્લાસીસ ઓફ વોટર ના પીવા જોઈએ, 8 to 10 hours ના સૂવું જોઈએ કે સ્લીપ લેટ એટ નાઇટ,
એમાંથી કયો ઓપ્શન જે છે એ ના કરવા જેવો છે. લેટ એટ નાઇટ વાળો ઓપ્શન જે છે એ આપણે લોકો ચૂઝ કરશું. ફૂડ ગિવ્સ અસ ડેશ, ફૂડ જે છે એ આપણને શું આપે છે, એ ડિઝીઝ આપે છે, એનર્જી આપે છે કે ઊંઘ આપે છે. એનર્જી વિલ બી ધ રાઇટ આન્સર. ઓકે, સો ધીઝ આર ઓલ ધી યુ નો ધીઝ આર ઓલ ધ ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. નાવ વી આર ગોઈંગ ટુ સોલ્વ ધી ટ્રુ ઓર ફોલ્સ, રાઇટ? લેટ અસ મૂવ ઓન ટુ ધેટ, લેટ્સ ડુ ધેટ. So as I said earlier, what we are going to do, we are going to now solve the true or false, right? True or false આપણે લોકો હવે સોલ્વ કરશું. ઓકે, સો ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ વી શુડ ગો નિયર ડેન્જર. આપણે લોકોએ ડેન્જરની પાસે જવું જોઈએ. ઇઝ ઇટ ટ્રુ ઓર ઇઝ ઇટ ફોલ્સ? ટ્રુ આવશે એમાં કે ફોલ્સ આવશે? ઇટ ઇઝ ફોલ્સ, રાઈટ? આપણે લોકોએ ડેન્જરની પાસે જવું જોઈએ નહીં. તો ટ્રુ ઓર ફોલ્સમાં આપણે લોકોએ શું કરવાનો છે, કોઈ બી સ્ટેટમેન્ટ જે છે એ સરખી રીતે રીડ કરવાનું છે, એન્ડ ધેન તમારે લોકોએ એનો આન્સર જે છે એ આપવાનો છે. ઓકે, ધેન વી નીડ એર ટુ લીવ. આપણને લોકોને જીવવા માટે કેની જરૂરિયાત પડે છે? વી નીડ એર ટુ લીવ. તો એ સાચું છે કે ખોટું છે? ઇટ ઇઝ ટ્રુ, રાઈટ? આપણે જો શ્વાસ ન લઈએ તો આપણને ફાવે નહીં. ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર અસ ટુ લીવ. તો આપણે લોકો શું ચૂઝ કરશું? ધીસ ઇઝ ટ્રુ. ધેન ધ થર્ડ વન ઇઝ વોટર ઇઝ નોટ યુઝફુલ ફોર અસ. સો ધ સ્ટેટમેન્ટ હિયર ગિવન ઇઝ પાણી જે છે એ આપણા માટે કામનું નથી. ઇઝ ઇટ ટ્રુ ઓર ઇઝ ઇટ ફોલ્સ? ઇટ ઇઝ ફોલ્સ, રાઈટ? વોટર ઇઝ યુઝફુલ ફોર અસ. Then the next question asked is, rose is a herb. તો એ ટ્રુ છે કે ફોલ્સ છે? રોઝ ઇઝ અ શ્રબ. રોઝ જે છે એ હર્બ છે નહીં. તો આપણે લોકો શું ચૂઝ કરશું? ફોલ્સ જે છે એ ચૂઝ કરશું. વી ઈટ આઈસક્રીમ ઇન વિન્ટર. આપણે લોકો વિન્ટરમાં શું ખાઈએ છીએ? આઈસક્રીમ ખાઈએ છીએ. ઇઝ ઇટ ટ્રુ ઓર ઇઝ ઇટ ફોલ્સ? નો, વી ઈટ આઈસક્રીમ ઇન સમર. તો આપણે લોકો ફોલ્સ જે છે એ ચૂઝ કરશું. વી હેવ સેમ પેરેન્ટ્સ એઝ અવર કઝિન્સ. આપણા લોકોના કઝિન્સના અને આપણા જે પેરેન્ટ્સ જે છે એ સેમ હોય છે. ઇઝ ઇટ ટ્રુ ઓર ઇઝ ઇટ ફોલ્સ? ઇટ ઇઝ ફોલ્સ, રાઈટ? વી ઓનલી હેવ વન બોડી પાર્ટ. આપણી પાસે એક જ બોડી પાર્ટ છે એવું હોય છે કે વી હેવ મેની બોડી પાર્ટ્સ? સો વી હેવ મેની. તો આ સ્ટેટમેન્ટ જે આપ્યું છે એ શું છે? ફોલ્સ છે. Then we should eat without brushing our teeth. આપણે લોકોએ બ્રશ કર્યા વગર ફૂડ જે છે આપણું ખાવું જોઈએ. Is it true or is it false? It is false, right? આપણે લોકોએ બ્રશ કર્યા વગર કોઈ દિવસ કોઈ ફૂડ જે છે એ ખાવું જોઈએ નહીં, કેમ કે માઉથના જે છે જર્મ્સ જે છે એ ફૂડ સાથે શું થાય, આપણા પેટમાં વયા જાય. ઓકે, વી ઈટ રો ફ્રૂટ્સ. ધ રો મીન્સ કાચું. તો આપણે ફ્રૂટ્સ તો કાચા ખાઈ શકીએ છીએ, રાઈટ? તો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. આની જગ્યાએ જો તમને એવું પૂછ્યું હોય કે વી ઈટ રો વેજીટેબલ્સ, તો આપણે લોકો ફોલ્સ ચૂઝ કરશું. ઓકે, ધેન વી બાય ચોકલેટ ફ્રોમ શોપ. તો ઇઝ ઇટ ટ્રુ ઓર ઇઝ ઇટ ફોલ્સ? ઇટ ઇઝ ટ્રુ. આપણને જો ચોકલેટ લેવી હોય તો આપણે લોકો શોપમાંથી બાય કરી શકીએ છીએ, રાઈટ? ધેન ધ નેક્સ્ટ વન ઇઝ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, રાઈટ? ફિલ ઇન ધ બ્લેન્ક્સ આર ધ બ્લેન્ક્સ જે તમને લોકોને ટેક્સ્ટબુકમાં આપી છે, તો તમે એમાંથી એ ફાઇન રીતે પ્રેક્ટિસ કરી શકો છો. આફ્ટર ધી એન્ડ ઓફ ધી ચેપ્ટર તમને લોકોને બધા જ ચેપ્ટરમાં બ્લેન્ક્સ જે છે એ આપેલી છે. સો તમારે લોકોએ એ પ્રમાણે કરવાનું છે. ઓકે, યુ કેન ચૂઝ ફ્રોમ ધ સેમ ને. ઓકે, સો ધ ફર્સ્ટ વન ઇઝ ડેશ પ્લાન્ટ્સ હેવ વીક સ્ટેમ. વેલ, હોલ, સમ કે વેસ્ટ. આમાં વેલ પ્લાન્ટ્સ આવશે? નો. હોલ પ્લાન્ટ્સ આવશે? નો. સમ પ્લાન્ટ્સ આવી શકે? યસ. તો સી વિલ બી ધ અપ્રોપ્રિએટ આન્સર ટુ ચૂઝ. તો આપણે આમાં શું કરશું? સી ચૂઝ કરશું. સમ પ્લાન્ટ્સ હેવ વીક સ્ટેમ. બધા પ્લાન્ટ્સના વીક સ્ટેમ હોતા નથી. સ્નેક લિવ્સ ઇન અ ડેશ. વેલ, સ્નેક વેલ મારીએ છે, કૂવા મારીએ છે? ના. હોલ મારીએ છે? યસ. સમ તો આવી ગયું,
वेस्ट स्नेक लीव्स इन अ वेस्ट नो तो बी विल बी द अप्रोप्रिएट आंसर तो आप शू चूज करशू बी चूज करशू वी डिग डैश टू गेट अंडरग्राउंड वॉटर आप शू खोदीए छे अंडरग्राउंड वॉटर काढ़वा माटे वेल खोदीए छे राइट सो वी डिग वेल टू गेट अंडरग्राउंड वॉटर तो ये है यो अप्रोप्रिएट आंसर है वी शूड नॉट डैश अवर फ्रूट अपने फूड अपने लोग फूड है ये वेस्ट करव जो नहीं राइट तो डी है ये अप्रोप्रिएट आंसर है आना ओके देन द लास्ट वन इज फिलिंग द ब्लैंक्स लेना सैकेंड क्वेश्चन जो है ये फिलिंग द ब्लैंक्स है सेम वस्तु दीदी तमने जे कीधी थी याद रखवानी है कि एट दी एंड ऑफ एवरी चैप्टर तमने लोगों ने ब्लैंक्स जे है ये आपेली है ओके सो ये ब्लैंक्स माथी तमे लोगों जे छे अप्रोप्रिएट तमे आंसर्स चूज करी शको छो ओके डैश लाइट सेज स्टॉप कई लाइट जे छे स्टॉप किए छे ब्रेक्स पनीर क्लोथ्स के रेड Red light will be saying stop, right? So D will be the answer. Dash is a milk product. Brick che milk product che. Na paneer che milk product che. Na clothes che milk product che. Na B will be the answer. Paneer is a milk product, right? Then a dash, a strong house is made of dash. A strong house is made of bricks. Yes, it is made of bricks. So A je che correct answer che. Air helps to dry dash. Air શું સુકાવવામાં હેલ્પ કરે છે આપણને ક્લોથ્સ તો સી જે છે એ આનો અપ્રોપ્રિએટ આન્સર હશે તો આ રીતે તમારે લોકોએ જોતું જવાનું છે કયું પરફેક્ટ મેચ છે અને તમારે લોકોએ ચેન્જીસ કરવાના છે રાઈટ દેન ધ નેક્સ્ટ વન ઇઝ મેચ એ વિથ બી ઓકે હવે આમાં શું છે કે કઈ ટાઈપના એનિમલ છે એ તમારે લોકોએ જોવાનું છે ટાઈગર જે છે એ ડોમેસ્ટિક એનિમલ છે ના વાઇલ્ડ એનિમલ છે યસ બિકોઝ ટાઈગર લિવ્સ ઇન ફોરેસ્ટ ટાઈગર ક્યાં રહીએ છે ફોરેસ્ટમાં રહીએ છીએ આપણે રોડ પર ઇઝીલી દેખાતું નથી દેન ધ નેક્સ્ટ વન ઇઝ કાવ તો કાવ જે છે એ શું છે ડોમેસ્ટિક એનિમલ છે યસ કાવ ઇઝ અ ડોમેસ્ટિક એનિમલ એ આપણા હાઉસમાં રહી શકે છે અને એ આપણને હેલ્પ એ કરે છે કેવી રીતે હેલ્પ કરે છે બાય ગિવિંગ અસ મિલ્ક આપણને મિલ્ક આપીને અને મિલ્કમાંથી કેટલી ફાઇન ફાઇન પ્રોડક્ટ્સ બને છે એ આપણે લોકોએ જોયું પનીર ઘી ચીઝ બટર સ્વીટ્સ કેટલી બધી વસ્તુઓ બનતી હોય છે મિલ્કથી રાઈટ દેન કેટ તો કેટ જે છે એ ડોમેસ્ટિક એનિમલ છે નો વાઇલ્ડ એનિમલ છે નો કેમ વાઇલ્ડ એનિમલ ને ડોમેસ્ટિક એનિમલ નથી કેમ કે કેટ જે છે એ આપણને હેલ્પ નથી કરતી તો એ ડોમેસ્ટિક એનિમલ કહેવાશે નહીં કેટ જે છે એ ફોરેસ્ટમાં નથી રહેતી તો એ વાઇલ્ડ એનિમલ કહેવાશે નહીં કેટ કેન બી પેટ એનિમલ એ પેટ એનિમલ કહી શકાય કેમ કે એ ઘણા લોકોના ઘરમાં એઝ અ ફ્રેન્ડ એની સાથે રહેતી હોય છે તો સી વિલ બી ધ આન્સર ઓકે દેન ધ નેક્સ્ટ વન ઇઝ વી નીડ ટુ મેચ ધ પ્લાન્ટ વિથ ધર ટાઈપ ઓકે રોઝ શું છે શ્રબ છે બિકોઝ એના કેવા છે વુડ લાઇક સ્ટેમ્સ છે વુડી સ્ટેમ્સ છે ઓકે દેન મેંગો શું છે ટ્રી છે મેંગોનું ટ્રી હોય મોટું એવું એન્ડ દેન મિન્ટ શું છે મિન્ટ મીન્સ ફુદીનો તો ફુદીનો હર્બ છે એના ગ્રીન સ્ટેમ્સ છે વીક સ્ટેમ્સ છે એટલે રાઈટ દેન ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ આન્સર ઇન વન વર્ડ આન્સર ઇન વન વર્ડમાં તમે લોકોને ક્વેશ્ચન પૂછ્યો હશે ને તમારા લોકો એનો આન્સર જે છે એ અપ્રોપ્રિએટ ચૂઝ કરવાનો છે વેધર કીપ્સ ઓન ડેશ વેધર કીપ્સ ઓન ડેશ સેમ રહે છે ચેન્જિંગ કે કાંઈ નહીં ઓપ્શનમાંથી વેધર કીપ્સ ઓન ચેન્જિંગ વિલ બી ધ આન્સર રાઈટ ડોગ્સ ડોગ લિવ્સ ઇન અ ડેશ ડોગ કે મારીએ કેનલ કૂપ કે ક્યાંય નહીં ડોગ લિવ્સ ઇન અ કેનલ ડોગના હોમને શું કહેવાય કેનલ કહેવાય Trees have dash stems. Trees have strong stems, right? Tree na stems jo che, keva hoy che? Strong hoy che. Then we dash keep source of water clean. We should not, can none. We should keep the source of water clean. Apne loko je sources of water che, such as lake, river, pond. એ બધું વેલ એ બધાને શું રાખવા જોઈએ ચોખ્ખા રાખવા જોઈએ જેનાથી શું થાય આપણને લોકોને પ્રોબ્લેમ ન પડે કેમકે એ જ આપણે પાણી પીવાના હોય જોઈએ આપણે પાણી પીએ ડર્ટી વોટર તો આપણે લોકો માંદા પડી જશું એર હેલ્પ્સ ટુ મૂવ થિંગ્સ યસ કે નો
યસ એર હેલ્પ્સ ટુ મૂવ થિંગ. આપણે લોકોએ એક્ઝામ્પલ્સ એ જોયા છે, રાઇટ? જેમ કે એ હોટ એર બલૂન છે, પછી આપણે પેપરની એક્સપેરિમેન્ટ કરીને જોઈ હતી, તો જ્યારે જોરથી પવન ફૂંકાય છે ત્યારે વસ્તુઓ એ ઉડતી હોય છે, તો એરના હેલ્પથી વસ્તુઓ જે છે એ મૂવ થાય છે, એમાં ખોટું છે નહીં, રાઇટ? વી શુડ નોટ ડેશ એની વન ઓન સ્ટેર્સ. પુશ કે પુલ? વી શુડ નોટ પુશ એની વન ઓન સ્ટેર્સ, રાઇટ? દેટ ઇઝ ધ કરેક્ટ થિંગ, એ વિલ બી ધ આન્સર. ઓકે, સો નાઉ વિથ ધીસ વી આર ડન વિથ અવર 40 માર્ક્સ ઓબ્જેક્ટિવ પ્રેક્ટિસ પેપર. આપણે લોકોએ 40 માર્ક્સનું પ્રેક્ટિસ પેપર જે છે ઓબ્જેક્ટિવનું એ સોલ્વ કરી લીધું છે. આઈ હોપ યુ આર વેરી મચ ક્લિયર વિથ ધ કોન્સેપ્ટ્સ, અને તમને ખાસો એવો આઈડિયા આવી ગયો હશે કે કઈ ટાઈપના ક્વેશ્ચન્સ જે છે એ તમને લોકોને પૂછાઈ શકે છે અને કઈ રીતની વસ્તુઓ જે છે એ હશે. ઓકે, સો ઇન ધીસ વી અન્ડરસ્ટુડ ધ થરો પેપર, પ્રેક્ટિસ પેપર ઓફ ઓબ્જેક્ટિવ ઓફ યોર ENV. તમારું ENVનું જે આખું ઓબ્જેક્ટિવ પ્રેક્ટિસ પેપર જે છે એ થરોલી આપણે લોકોએ સમજ્યું. આવી રીતે તમારે લોકોએ તમારા એકચ્યુઅલ પેપરની પ્રેક્ટિસ કરવાની છે. તમે આની પ્રિન્ટ કઢાવીને સોલ્વ કરી શકો છો, ઓર તમે તમારી રફ બુકમાં આને સોલ્વ કરી શકો છો, વિચ એવર ઇઝ ઓકે વિથ યુ, જે તમને ઠીક લાગે એ રીતે તમે કરી શકો છો. ઓકે, સો કિડ્સ, with this it is the end of our session. I hope you are preparing well for your exam. So best of luck, kids.